ઇન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહેલા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ઈદની શુભેચ્છા આપતા વિડીયો અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા તપાસના આદેશ, તો મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ જૂનો વિડીયો છે કે નવો તેની તપાસ કરાશે. લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં છે બંધ. સિકલ સેલ એનિમિયાને રોકવા ગુજરાત સજ્જ. સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોનું કરવામાં આવ્યું સ્ક્રીનિંગ. વર્ષ 2006માં સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. વર્ષ 2009-10માં તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામને કર્યો હતો પુરસ્કૃત. માતૃભૂમિ રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર અને અંગ્રેજ શાસન સામે નિર્ભયતાથી લડનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની આજે પુણ્યતિથિ. નેતાઓએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પાઠવી શ્રદ્ધાંજલિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ. દેશના અનેક ભાગોમાં હજુ હીટવેવનો પ્રકોપ. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં હીટવેવ, તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં પણ હીટવેવની આગાહી. બીજી તરફ પશ્ચિમ બંગાળ, મેઘાલય, આસામ અને સિક્કિમમાં 22 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મામલે આયુષ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી માહિતી. શ્રીનગરમાં યોજાશે આ વર્ષનો મુખ્ય કાર્યક્રમ, તો ઘર પાસેના યોગ કેન્દ્ર વિશે ગૂગલ મેપ આપશે જાણકારી. ગૂગલ મેપ સાથે કરવામાં આવ્યો કરાર. આયુષ સચિવે જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યોગાસનને ઓલિમ્પિકની રમતોમાં સામેલ કરવાનો. આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે સંભાળ્યો કાર્યભાર. કાર્યભાર સંભાળતા પહેલા સચિવાલય જતી વખતે હજારો સમર્થકોથી ઘેરાયા પવન કલ્યાણ. સમર્થકોએ કર્યું ભવ્ય સ્વાગત. હલદર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે જારી કર્યું ઉમેદવારોનું લિસ્ટ. દહેરાથી કમલેશ ઠાકુર અને રાયગંજથી મોહિત સેન ગુપ્તાને ફાળવી ટિકિટ. પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની વિશેષ કોર્ટમાં હાલ ન મળી રાહત. કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીનો આપ્યો આદેશ. 42મી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની વિશેષ કોર્ટે જારી કર્યો આ આદેશ. હાસન લોકસભા સીટના પૂર્વ જેડીએસ સાંસદ રેવન્ના પર છે શારીરિક શોષણનો આરોપ. કુલ્લુ મનાલી એરપોર્ટ કુલ્લુથી દહેરાદૂન જતી પ્રથમ ફ્લાઇટને વોટર કેનનથી આપી સલામી. દહેરાદૂન માટેની ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે થશે ઓપરેટ. ઉડ્ડયન કંપની અલાયન્સ એર કરે છે તેનું સંચાલન. આ ફ્લાઇટમાં કુલ 72 સીટ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી 2 દિવસ માટે ઉત્તર કોરિયાની રાજકીય મુલાકાતે. બંને નેતાઓ વચ્ચે સૈન્ય સહયોગ વધારવા સંદર્ભમાં મુખ્ય ચર્ચા થશે. રશિયા ઉત્તર કોરિયા વચ્ચેની હથિયાર સમજૂતીના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી. હિન્દી ફિલ્મોના જાણીતા ગાયિકા અલકા યાજ્ઞિકને આવ્યો વાયરલ અટેક. સાંભળવાની ક્ષમતા પર થઈ અસર. તબીબોએ ઘોંઘાટવાળા સંગીતથી દૂર રહેવા યાજ્ઞિકને આપી સલાહ. અલકા યાજ્ઞિકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મારફતે ચાહકોને આપી જાણકારી. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘે 2026 ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ભારતીય સિનિયર પુરુષ ટીમના નિરાશાજનક પ્રદર્શનને લઈને મુખ્ય કોચ ઇગોર સ્ટીમકને તેમના પદ પરથી કર્યા બરતરફ. કતરની સામે બીજા તબક્કાની મેચમાં 1-2 થી હાર બાદ ભારતીય ટીમ ફિફા વર્લ્ડ કપની ક્વોલિફાયરમાં પ્રાપ્ત નથી કરી શકી સ્થાન.